જામનગરમાં કોરોનાની સુનામીને પગલે કોવિડ હોસ્પિટલો હાઉસફુલ જ રહે છે પરિસ્થિતિની ગંભીરતા સમજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગરમાં ઓક્સિજન સુવિધાવાળી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીને અનુરોધ કર્યો હતો જેના તાત્કાલિક પ્રતિસાદ રૂપે રિલાયન્સ દ્વારા જામનગરમાં એક હજાર બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની કરવામાં આવી છે જે અંતર્ગત આગામી અઠવાડિયામાં ઓક્સિજન બેડવાળી હોસ્પિટલ શરૂ થઈ જશે છસો બેડનો વધારો કરી કુલ કોરોના દર્દીઓની સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ સેવા પ્રોજેક્ટમાં હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સારવાર સુવિધાઓ વગેરેનો ખર્ચ રિલાયન્સ ભોગવશે જ્યારે સ્ટાફ સહિતનો મેન પાવર રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારા પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના કોરોના દર્દીઓને આ હોસ્પિટલમાં સારવારનો લાભ મળશે જામનગરમાં જિલ્લા ઘણા દિવસથી પ્રતિદિન કોરોનાના થી વધુ દર્દીના મૃત્યુ થઈ રહ્યા હતા આ સિલસિલો ધીમો પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના એકસઠ દર્દીના મૃત્યુ થયા છે જો કે સરકારના ચોપડે જામનગર શહેરમાં કોરોનાના નવ દર્દી સહિત જિલ્લામાં કુલ સત્તર દર્દીના જ મૃત્યુ દર્શાવાયા છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા ચારસો સાત કેસહિત જિલ્લામાં કુલ રેકોર્ડ બ્રેક સાતસો એકવીસ કેસ નોંધાયા છે